In this lecture, we will discuss about the sum of subspaces and direction, and then after we will show that sum of subspaces is a subspace of a given vector space V. Okay, this is the last topic of our unit 1. Then after we will continue with unit 2 of the linear algebra. Also, we have discussed the geometric representation of linear dependent and linearly independent vector, but we will discuss this topic in live lecture. Okay, so this is the last topic of video lecture, sum of subspace and direction. So first of all, the definition: sum of subspace. Let consider two subspace W1 and W2 are subspace of given vector space V. Then vector set U bar plus V bar, where U bar belongs to W1 and V bar belongs to W2, is called sum of subspace W1 and W2. What we have done? We have considered one vector for W1, one vector from W2, and addition of these two vector. Set of all such vectors is called the sum of subspace of W1 and W2. It is denoted by W1 plus W2. This is the usual notation for the summation. Okay. Now, if W1 intersection W2 is equal to theta, theta means zero vector. Okay. We can write theta or we can write zero bar. That means zero vector. So if W1 intersection W2 is equal to theta, or we can say zero vector, then sum of subspace W1 and W2 is called direction, and it is denoted by W1 ring sum W2. This notation is called the ring sum. Here we can say W1 direct sum with W2. Okay. Shun kariye chhe? Okay, sum of subspace એટલે કે એક વેક્ટર આપેલા એક સેટમાંથી આપેલ એક સબસ્પેસમાંથી કન્સિડર કરવાનો, બીજો વેક્ટર બીજા સબસ્પેસમાંથી કન્સિડર કરવાનો, એ બંનેનું વેક્ટર એડિશન કરવાનું. એ વેક્ટર એડિશન બધા અલગ અલગ વેક્ટર માટે જે વેક્ટર એડિશન મળશે એ આખો આપણે સેટ કન્સિડર કરી લીધો, એને નામ આપી દીધું સમ ઓફ સબસ્પેસ. અને જો બે સબસ્પેસનું ઇન્ટરસેક્શન ખાલી ઝીરો વેક્ટર જ આવતો હોય બંનેના ઇન્ટરસેક્શનમાં, તો શું કહેશું આપણે? એને ડાયરેક્શન કહેશું. બરાબર, એનું નોટેશન છે આ સિમ્બોલને રિંગ સમ કહેવાય. ઓકે, સો W1 રિંગ સમ W2 મીન્સ ધ ડાયરેક્ટ સમ ઓફ W1 એન્ડ W2. નાવ ધ થિયરમ: ઇફ W1 એન્ડ W2 આર સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ V, ધેન sum of subspace W1 plus W2 is also subspace of vector space V. આપણે શું પ્રૂવ કરવાનું? તો કે sum of subspace છે એ વેક્ટર સ્પેસ subspace થશે. સબસ્પેસ થવા માટેની શું કન્ડિશન? તો કે ફર્સ્ટ ઓફ ઓલ નોન એમ્પ્ટી સબસેટ થવું જોઈએ. ધેન આફ્ટર કોઈ વેક્ટર આપણે આ સેટમાંથી સ્પેસમાંથી કન્સિડર કરશું, અને આલ્ફા W1 પ્લસ બીટા W2 છે એ પણ પાછો આ સેટમાં જશે, તો આપણે કહેશું કે સબસ્પેસ થાય. તો આપણે વન સ્ટેપ વેરિફિકેશનથી સબસ્પેસ ટુ કરશું. તો પહેલી કન્ડિશન શું આપણે? તો કે નોન એમ્પ્ટી સબસેટ છે એવું બતાડી. હવે W1 એન્ડ W2 આર સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ V. ઓકે, સબસ્પેસ છે તો W1 પણ નોન એમ્પ્ટી હશે, W2 પણ નોન એમ્પ્ટી હશે. ઓકે, સો W1 એન્ડ W2 આર આ બંને કેવા થશે? નોન એમ્પ્ટી છે, સબસ્પેસ છે, એટલે W1 ઇઝ સબસેટ ઓફ V, W2 ઇઝ ઓલ્સો સબસેટ ઓફ V. આને નામ આપી દીધું ઇક્વેશન રિઝલ્ટ A, રિઝલ્ટ B. ના W1 પ્લસ W2 સમ ઓફ સબસ્પેસમાં કેવા વેક્ટર? U બાર પ્લસ V બાર. U bar belongs to W1, V bar belongs to W2. Okay. Now W1 is non-empty, W2 is also non-empty. So W1 plus W2, એટલે કે આ સેટની અંદર પણ વેક્ટર મળશે આપણને. So W1 plus W2 is also non-empty.
Okay. Now, from result B, W in is subspace of V, sorry, subset of V, W2 is also subset of V. Okay. તો આની અંદરથી આપણે એક વેક્ટર કન્સિડર કર્યો યુ બાર, ડબલ્યુ ટુમાંથી વેક્ટર કન્સિડર કર્યો વી બાર, અને ડબલ્યુ વન અને ડબલ્યુ ટુ પાછા વીના સબસેટ છે, તો યુ બાર અને વી બાર પાછા કેમાં જશે? વીમાં જશે. ઓકે, વીમાં જશે તો આ વેક્ટર, વેનું વેક્ટર એડિશન, એ પણ વીમાં જશે. તો આ આખો સેટ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ વીનો સબસેટ થશે. ઓકે, ધીસ ઇઝ ક્લિયર. ડબલ્યુ વન ઇઝ સબસેટ ઓફ વી, ડબલ્યુ ટુ ઇઝ સબસેટ ઓફ વી, સો ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ ઇઝ ઓલ્સો સબસેટ ઓફ વી. તો શું પ્રૂવ થયું? તો કે ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ વી. હવે આપણે વન સ્ટેપ વેરિફિકેશનથી બતાડશું કે આપેલો સેટ છે એ સબસ્પેસ થશે. ઓકે, ના વી કન્સિડર ટુ સ્કેલાર્સ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એન્ડ ટુ વેક્ટર્સ એ બાર બી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ. નાવ અવર વન સ્ટેપ વેરિફિકેશન મીન્સ, નાવ વી સો દેટ આલ્ફા એ બાર પ્લસ બીટા બી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ. ઓકે, આ વન સ્ટેપ વેરિફિકેશનથી આ રીતે આપણે પ્રૂવ કરશું. નાવ એ બાર એન્ડ બી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ. હવે ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુની અંદરના વેક્ટર કેવા હોય? એક વેક્ટર આમાંથી, બીજો વેક્ટર ડબલ્યુ ટુમાંથી, એ બંનેનું વેક્ટર એડિશન. સો એ બાર એન્ડ બી બાર બિલોંગ્સ ટુ ધીસ સેટ, સો ધેર એક્ઝિસ્ટ ડબલ્યુ વન, ડબલ્યુ વન ડેસ બિલોંગ્સ ટુ ડબલ્યુ વન. ઓકે, એન્ડ ડબલ્યુ ટુ, ડબલ્યુ ટુ ડેસ બિલોંગ્સ ટુ ડબલ્યુ ટુ, સચ દેટ એ બાર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ. એટલે કે એક વેક્ટર ડબલ્યુ વન સબસ્પેસનો અને સેકન્ડ વેક્ટર છે એ ડબલ્યુ ટુ સબસ્પેસનો, એ બંનેનું વેક્ટર એડિશન. સિમિલરલી બી બાર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન ડેસ પ્લસ ડબલ્યુ ટુ ડેસ. ઓકે, તો આ રીતે આપણે શું કર્યું? તો કે એ બાર અને બી બાર આપણે ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુમાંથી કન્સિડર કર્યા, તો એને આ ફોર્મમાં લખી શકાય કે એ બીજા કોઈ બે વેક્ટરનું વેક્ટર એડિશન હશે. ઓકે, કારણ કે આની અંદરના એલિમેન્ટ આ ફોર્મમાં આપેલા હોય. ઓકે, ના આલ્ફા એ બાર પ્લસ બીટા બી બાર, આલ્ફા એ બાર ઇઝ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ બાર, બી બાર ઇઝ બીટા ડબલ્યુ વન ડેસ પ્લસ ડબલ્યુ ટુ ડેસ બાર. સો આલ્ફા ડબલ્યુ વન ડેસ પ્લસ બીટા ડબલ્યુ, સોરી, આલ્ફા ડબલ્યુ વન પ્લસ બીટા ડબલ્યુ વન ડેસ. ઓકે, ડબલ્યુ વન અને ડબલ્યુ વન ડેસ, ડબલ્યુ આપણો સબસ્પેસ છે, ડબલ્યુ વન એના એ વેક્ટર છે, તો એ બંનેને આપણે કમ્બાઈન કર્યા, એટલે કે આલ્ફા ડબલ્યુ વન પ્લસ બીટા ડબલ્યુ વન ડેસ. ઓકે, એ રીતે સિમિલરલી ડબલ્યુ ટુ છે એના બે વેક્ટરને કમ્બાઈન કરીએ, તો આલ્ફા ડબલ્યુ ટુ પ્લસ બીટા ડબલ્યુ ટુ ડેસ. ઓકે, તો આ બંને કોમ્બિનેશન મેળવ્યું, એને રિઝલ્ટ આપી દીધું ઇક્વેશન નંબર સી. ઓકે, નાવ કન્સિડર આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એન્ડ ડબલ્યુ વન, ડબલ્યુ વન ડેસ બિલોંગ્સ ટુ સબસ્પેસ ડબલ્યુ વન. ઓકે, હવે ડબલ્યુ વન ઇઝ સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ વી. ઓકે, તો નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન આપણે જે જોયેલી એના પ્રમાણે શું થશે? તો કે આલ્ફા ડબલ્યુ વન પ્લસ બીટા ડબલ્યુ વન ડેસ બિલોંગ્સ ટુ ડબલ્યુ વન. ઓકે, નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર ગીવન સેટ ટુ બી અ સબસ્પેસ. એના પ્રમાણે આ રીતે થયું, તો કે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આરમાંથી આપણે કન્સિડર કરીએ અને કોઈ બે વેક્ટર ડબલ્યુ વનમાંથી લીધા, તો ડબલ્યુ વન છે એ સબસ્પેસ છે, તો આલ્ફા ડબલ્યુ વન પ્લસ બીટા ડબલ્યુ વન ડેસ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ ડબલ્યુ વન. સિમિલરલી ફોર આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એન્ડ ડબલ્યુ ટુ, ડબલ્યુ ટુ ડેસ બિલોંગ્સ ટુ સબસ્પેસ ડબલ્યુ ટુ. ઓકે, ડબલ્યુ ટુ ઇઝ સબસ્પેસ, સો અગેન બાય ધ સેમ રિઝલ્ટ આલ્ફા ડબલ્યુ ટુ પ્લસ બીટા ડબલ્યુ ટુ ડેસ બિલોંગ્સ ટુ ડબલ્યુ ટુ. ઓકે, તો આ રીતે આપણને શું મળ્યું? તો કે આપણે જેવા અલગ અલગ બે રાખેલા હતા ને, આ રીતના કમ્બાઈન કરેલા હતા ને, ડબલ્યુ વનના વેક્ટર્સ અને ડબલ્યુ ટુના વેક્ટર્સ, એ બેને કમ્બાઈન કર્યા હતા એક સાથે. તો આ જે એલિમેન્ટ છે આલ્ફા ડબલ્યુ વન પ્લસ બીટા ડબલ્યુ વન ડેસ, એ કેમાં જશે? ડબલ્યુ વનમાં જશે. આ એલિમેન્ટ છે આલ્ફા ડબલ્યુ ટુ પ્લસ બીટા ડબલ્યુ ટુ ડેસ, એ જશે ડબલ્યુ ટુમાં.
तो आपनो શું अल्फा ए बार प्लस बीटा बी बार શું થશે अल्फा ए बार प्लस बीटा बी बार इज इक्वल टू अल्फा w1 प्लस बीटा w1 डैश એટલે કે આ એલિમેન્ટ આપણો કેમ આ ગયો w1 માં સિમિલરલી अल्फा w2 प्लस बीटा w2 डैश આ એલિમેન્ટ કેમ આ ગયો સોરી આ વેક્ટર નોટ એલિમેન્ટ ધીસ વેક્ટર્સ ઇઝ ઇન w2 સો ધીસ વેક્ટર બિલોંગ્સ ટુ w1 This vector belongs to W2. So, alpha A bar plus beta B bar belongs to W1 plus W2. Okay? Sum of subspace ni definition problem. So, we get alpha A bar plus beta B bar belongs to W1 belong plus W2. Okay? So, one step verification thi shun thai gyu. To kya be vector ane enu be scalar ale enu linear combination apanne apela set W1 plus W2 ma mada chai. તેનો મીનિંગ શું થયો w1 plus w2 is subspace of vector space v okay so this is very easy theorem also imp so this the complete the our unit 1 okay by this lecture our unit 1 has been completed now in the next lecture we will start the unit number 2 in which we will discuss about the base of the vector space and some more standard examples of vector space okay to aaje apna lecture ma sum of subspace joyu ane eno sum of subspace se again subspace thai evu apne batadi dite ama koi pan be vector space apne consider karela okay be subspace mate apne joyu ke sum of subspace che e apela vector space no subspace pacho thase આવી રીતે કોઈ પણ નંબર્સ ના સબસ્પેસ આપેલા હોય એટલે કે તમને માની લ્યો કે n નંબર્સ આપેલા છે કે n સબસ્પેસ આપેલા છે w1 થી wn તો એ બધાનું સમેશન કરો ઓકે wi તો આ પણ પાછો સબસ્પેસ થાશે એવું આપણે બતાડી શકીએ એના માટે આપણે આ પ્રૂફ આપી અને મેથેમેટિકલ ઇન્ડક્શન નો યુઝ કરવાનો મેથેમેટિકલ ઇન્ડક્શન એટલે तो કે ધારો કે n બરાબર 1 માટે સાચું છે n બરાબર 2 માટે આપણે પ્રૂવ કરી દીધું પછી n is equal to n minus 1 માટે આપણે ધારી લઈએ કે સપોઝ અથવા n is equal to n માટે ધારી લઈએ કે સપોઝ એના માટે આપણું રિઝલ્ટ છે એ સાચું છે પછી n plus 1 માટે પ્રૂફ આપી દેવાનું ઓકે તો આ રીતે આપણે કોઈ પણ નંબર આપેલા હોય એના માટે પ્રૂફ આપી શકીએ So this is enough for this lecture. Our unit 1 is also completed. Okay, thank you.